કોંગ્રેસે ઇલેક્શન હવે એ નેતા ભાજપમાં ભળી ગયા છે આ નેતા એટલે રોહન ગુપ્તા જેમણે દિલ્હી ખાતે ભાજપમાં પ્રવેશ કર્યો છે ભાજપમાં જોડાતા જ તેમણે કોંગ્રેસ પર આરોપો લગાવ્યા તેમણે વિચારધારાથી માંડીને મંદિરના મુદ્દે કોંગ્રેસને ખરીખોટી પણ સંભળાવી विचारधारा के दो मुख्य बिंदु कोई भी पार्टी हो देश में भारत देश में विचारधारा के दो मुख्य बिंदु है एक राष्ट्रवाद की बात हो या एक सनातन धर्म के रिस्पेक्ट की बात हो ये हर भर भारतीय के दिल में है जब ये लगने लगा लास्ट डेढ़ साल से कि दोनों मुद्दों पे जो पार्टी की मुख्य जो ओरिजिनल विचारधारा थी उससे बिल्कुल भटकने की बात चलेगी लेफ्टिस्ट की तरफ चलेगी हम भी प्रवक्ता थे हम भी कई बार डिफेंड करते थे आज मैं सैनिक था करता था पर मन से दुख होता था कि ये क्या कर रहे हैं हम लोग

બીજી બાજુ ભાજપે કોંગ્રેસની સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપે કહ્યું હતું કે લોકો હવે વિકાસના મુદ્દે જ ભાજપમાં આવી રહ્યા છે વાત હતી એમની ટિકિટની તો ટિકિટ અમે કોઈ મેન્ડેટ નહોતું આપ્યું અમે માત્ર એક ટેસ્ટિંગ કર્યું હતું અને ટેસ્ટિંગની અંદર સમગ્ર વાતો બહાર આવી અને આજે એ માત્ર એક પ્રકારના કોંગ્રેસની અંદર કોંગ્રેસના એકાઉન્ટ ફ્રી જે થઈ ગયા એટલે વેપાર થવાનું હવે બંધ થઈ ગયું એટલે એકલા હાથે કોઈ એમની સાથે જોડાયા નથી કે કોઈ કાર્યકર્તાઓ નથી જોડાયા એ કોઈ માસ્ક લીડર નહોતા શાહપુર એટલે દુધેશ્વરની અંદર જ્યારે કોંગ્રેસનો તપતો સૂરજ હતો એમ કહેવાય કે કોઈ પણ વ્યક્તિને ચૂંટણીમાં ઊભો રાખો એ વખતે સામાન્ય કોર્પોરેટરની ચૂંટણી હતી એ પણ તેઓ હારી ગયા હતા એટલે અમારા માટે એક જવાબદારી હતી

એની પદ્ધતિ એની કાર્યપ્રણાલીથી મોદીજીની વિચારધારા જે અમારી ભારતીય જનતા પાર્ટીની છે જે વિકાસવાદની છે જે રાષ્ટ્રવાદની છે અને રાષ્ટ્ર માટે જાહેર જીવનમાં કંઈક કરી લેવા માટે જ લોકો રાજનીતિમાં જોડાતા હોય છે તો વિચારધારા સાથે જે પણ કોઈ જોડાઈ રહ્યું છે તો એનું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ચોક્કસ સવાલ કોંગ્રેસ પર પૂછી શકાય તેમ છે કેમ કે પહેલા જયરાજસિંહ પરમાર ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા ત્યાર પછી ગોવિંદ વલ્લભ અને હવે રોહન ગુપ્તા આ પ્રવક્તાઓ શા માટે કોંગ્રેસથી પરેશાન જોવા મળી રહ્યા છે અને આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજથી આપનું સ્વાગત છે પાર્થિવભાઈ સૌથી પહેલા તો સવાલ એ વાતનો છે કે પ્રવક્તાઓ ખરેખર પરેશાન છે કોંગ્રેસમાં રોહન ગુપ્તાના છેલ્લી લાઈન મને સંભળાઈ જે વાત એવું કહેતી હતી કે જ્યાં વિરોધાભાસ હોય ત્યાં વિશ્વસનીયતા ના હોય એટલે રોહનભાઈની પોતાની વાતોમાં જે વિરોધાભાસ છે મારી પાસે લેટર છે રોહનભાઈ ગુપ્તાએ જે દિવસે ચૂંટણી લડવાની ના પાડી તે દિવસે જે લેટર પ્રમાણે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્યની પરિસ્થિતિના કારણે હું અમદાવાદની પૂર્વ બેઠક ઉપર લડવા માટે ઉમેદવારી પાછી લઉં છું જી પાછી ખેંચું છું અને પક્ષ જેને પણ ઉમેદવાર બનાવશે તેને ચોક્કસપણે હું એની જવાબદારી સ્વીકારીને એના માટે મહેનત કરીશ અને અત્યારે શું કહે છે રોહનભાઈ એટલે આ જે પ્રકારના વિરોભા વિરોધાભાસ જે લોકો ભાજપમાં ભણવા માગે છે ભણે એમાં અમને વાંધો નથી ક્યાંક એમની નૈતિકતા ઉપર પ્રશ્ન ઉઠવાના છે ક્યાંક એમના ઉપર પ્રશ્ન ઉઠવાના છે એ સ્પષ્ટ થાય છે અત્યારે જે મુદ્દાની વાત કરે છે આટલા વર્ષો સુધી પદ પ્રતિષ્ઠા અને ક્યાંક પોતાના ફાયદા પણ ક્યાંક વ્યક્તિગત ફાયદા પણ મેળવ્યા હોય એવા લોકો આજે પક્ષ ઉપર આંગળી ચિંતા હોય ત્યારે મને એવું લાગે છે કે પોતાના ગીરેબાનમાં ઝાંખીને જોઈ લેવું જોઈએ યુહિ કોઈ બેવફા નહીં હોતા જે પેલો શેર જે છે કે કુશ તો મજબુ મજબૂરીયા રહી હોગી યુહિ કોઈ બેવફા નહીં હોતા બેવફા છે કે નહીં એ જનતા નક્કી કરશે અને આ દેશના અને ગુજરાતના લોકો નક્કી કરશે પણ જે વાત થઈ કે કેમ દિલ્હી જઈને જોડાવવું પડ્યું કદાચ અહીંયા એટલા કાર્યકરોની સંખ્યા નહીં મળી હોય અને એટલા જ માટે આટલા દિવસો સુધી એમને યાદ ન આવ્યું કે પિતાની કથળેલી પરિસ્થિતિના લીધે ચૂંટણી લડવા નહોતા માંગતા અને ભાજપમાં જોડાવા માંગતા હતા તો વહેલો નિર્ણય લીધો હોત તો કદાચ પિતાશ્રીને હોસ્પિટલમાં ના મોકલવા પડ્યા હોત ના પણ તમે ચોક્કસ તમે જ કીધું કે હું કોઈ બેબફા નહીં તો મજબૂરી કોંગ્રેસ કદાચ મજબૂરીમાં કદાચ જે જૂની ભાગીદારીઓ છે કદાચ ભાગીદારીનો પ્રેમ હોય કદાચ જૂના ધંધાનો પ્રેમ હોય એ એમનો અંગત વિષય છે જી પણ એમને ત્યાં જવું છે એ જાય પણ પોતાની જ જે વાત છે વિચારધારા છે એનો વિરોધાભાસ સ્પષ્ટપણે એમની એમનું કદાચ ટ્વિટર એક્સ હેન્ડલ જોઈ લો તો એમાં પણ જોવા મળશે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ જોશો તો એમાં પણ જોવા મળશે એટલે કહેતા બી દીવાના ને સુનતા બી દીવાના જેવી વાત ન હોઈ શકે પોતે પોતાના જ ગિરેબાનમાં ઝાંખી લે પોતે પહેલાં શું કહેતા હતા અને આજે શું કહેશે પોતાની વાતમાં કેટલો વિરોધાભાસ છે જ્યાં સુધી તમને બધું મળતું હતું જ્યાં સુધી તમને બે હજાર દર દસમાં કોર્પોરેશનની ટિકિટ આપે વાંધો નહોતો તમને ગુજરાતના સોશિયલ મીડિયાના ચેરમેન બનાવે વાંધો નહોતો તમને કેન્દ્રમાં સોશિયલ મીડિયાની જવાબદારી આપે વાંધો નહોતો તમને સોશિયલ મીડિયાના ચેરમેન અને પ્રવક્તા બનાવે વાંધો નહોતો તમને લોકસભાની ટિકિટ સુધા આપે વાંધો નહોતો

અને ચોક્કસ પણ હું નહીં મારા જેવા અનેક કાર્યકર્તાઓ નેતાઓને એ અમદાવાદથી લઈને દિલ્હી સુધીના નેતાઓને એ નામ આપવાનું કામ એ માતૃ સંસ્થા તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આપ્યું આપણી સાથે કોંગ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અજયભાઈ પણ જોડાઈ ગયા છે અજયભાઈ આપનું સ્વાગત ટીવી પર સૌથી પહેલાં તો સવાલ એ વાતનો છે કે જયરાજસિંહ પરમાર ગોવિંદ વલ્લભ રોહન ગુપ્તા આ પ્રવક્તાઓ જ જે પોતાનું સ્ટેન્ડ

એ કોંગ્રેસમાંથી ટિકિટ ના મળી એટલે પછી શિવસેનામાં જતા રહ્યા અને અત્યારે એમની મહાવિકાસ અઘાડીમાં એમના સાથીદાર પણ છે એટલે આજકાલ એ કોંગ્રેસ વિરુદ્ધ નથી બોલતા મારું એવું ઓબ્ઝર્વેશન છે હું તમને કહું કે આમ જોવા જઈએ તો ઘણા બધા ચૂંટણી ટાઈમે આવન જાવન તો ચાલતી જ રહે છે પણ મારું વ્યક્તિગત એવું ઓબ્ઝર્વેશન છે કે મોટેભાગના નેતાઓ જે છે ને એ તકવાદી રાજકારણના ભાગરૂપે ભાજપમાંથી કોંગ્રેસમાં જતા હોય છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા હોય છે કોઈ વિચારસરની કે આ બધી કોઈ વાત નથી દાખલા તરીકે રોહન ગુપ્તાએ આજે સનાતન ધર્મની ને રામ મંદિરની ને બીજી બધી પણ વાતો કરી છે એ છે ને બહુ બેહુદી વાત લાગે છે અર્જુન મોઢવાડિયાએ પણ એવું કહ્યું હતું કે ભાઈ રામના નામે આમ ના કર્યું તો પછી તમને આટલા બધા પછી લાંબા સમય પછી કેમ આ એ આવ્યું પણ ગૌરવ વલ્લભ જ્યારે ગયા ને ત્યારે એક કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે મને હોય તો જયરામ રમેશ ને ગાળો દે કે જીસ કે નામ મે રામ આતા હૈ એક કોંગ્રેસ કા નેતા અમારે કરતા નહીં દાદેરી વિચારધારા વાળા કોંગ્રેસના નેતા ને ગાળો દે કે એના કારણે મેં પાર્ટી છોડી કોઈ વ્યક્તિને કારણે કોઈ પાર્ટી છોડતું નથી અને રોહન ગુપ્તા તો હી વોઝ એન્જોઈંગ વેરી ગુડ પોઝિશન પણ મને એવું લાગે છે કે જવા માટે કોઈ બહાનું જોઈતું હતું અને જતા રહ્યા બિલકુલ ચોક્કસ એમને પણ સાંભળીએ ભાજપમાં સાથે જ રોહન ગુપ્તાએ કોંગ્રેસ પર અનેક આરોપ મૂક્યા છે વિચારધારાથી માંડીને વ્યક્તિગત આરોપો પણ તેમણે મૂક્યા છે ભારતીભાઈ તમે ચોક્કસ સાંભળ્યા રોહન ગુપ્તાને કેજરીવાલ સાથે બેસવાનો મુદ્દો પોલિસી પેરાલિસિસનો મુદ્દો ભવિષ્યનું કોઈ વિઝન ન હોવાનો મુદ્દો આ તમામ મુદ્દાને વળી પાછો સનાતન ધર્મના વિરોધનો મુદ્દો આ મુદ્દામાં તમે ક્યાંય સહમત છો ખરા મને એવું લાગે છે કે અત્યારે કદાચ રોહનભાઈને મોરલ વેલ્યુઝનું પેરાલિસિસ થઈ ગયું છે જે પ્રકારના નિવેદન આપે છે વિઝનની વાત કરીએ જે તો દેશ આઝાદ થયો ત્યારનું વિઝન જોઈ લો આઈઆઈટીઆઈમનું વિઝન કોનું હતું નવરત્ન જે કહેવાય જે અત્યારે આપણી જે પીએસયુઝ છે જે અત્યારે વેચવા ગાઈડી છે કેન્દ્રના નેતાઓ દ્વારા મોદી સાહેબ દ્વારા ભાજપ દ્વારા એ કોનું વિઝન હતું જે જે કહેવાય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કોનું વિઝન હતું આ યુ જેને કહી શકાય કે વ્હાઇટ રેવોલ્યુશન ગ્રીન રેવોલ્યુશન હરિત ક્રાંતિની વાત હોય જે ઘઉં આપણે બહારથી મંગાવવા પડતા હતા લાલ ઘઉં મંગાવવા પડતા હતા સાચા અર્થમાં આત્મનિર્ભર થવાની વાત હોય તે કોનું વિઝન હતું જે પાકિસ્તાન છે એની છાતીમાં પગ મૂકીને બે ભાગ કરવા એ કોનું વિઝન હતું કઈ 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 ગવર્મેન્ટનું વિઝન હતું આજે આપણે જે મોબાઈલ ટેકનોલોજી કમ્પ્યુટર ટેકનોલોજીની વાત કરીએ છે એ કોનું વિઝન હતું લિબરલાઇઝેશન કોનું વિઝન હતું આપણે વિઝનની વાત થાય છે જ્યારે જ્યારે વાત થાય છે જે વિઝનની વાત કરે છે એ જ વિઝન યાદ કરાવું છું જ્યારે બે હજાર ચારથી ચૌદની જે સરકારો હતી રાઇટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ ઇન્ફોર્મેશન કોનું વિઝન હતું

પ્રેસ કોન્ફરન્સ કે નથી પૂછતું તમે જે 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 લોકોએ લોકોએ કોંગ્રેસના નેતાઓ ઉપર ફરિયાદો કરી ખોટી ફરિયાદો એમની જોડે તમારા ભાગીદારીના દાખલા બહાર આવે તમારી કંપનીઓ બહાર આવે તમે ખેડૂતનાઓ છતાંય ખેડૂત બનવાનો પ્રયત્ન કરો ઇન ડાયરેક્ટ વે માં એ વાતો બહાર આવે અને જ્યારે ખુલ્લું પડે તો કેવું છે કે ખુલ્લું પડે ત્યારે સંતાડવા શું કરવાનું પછી કોણ કોણ બચાવે ટિકિટ આપવાની ઉમેદવાર તરીકે ડિક્લેર થઈ ગયા પછી અમદાવાદ શહેરનો કયો ધારાસભ્ય આપણે તો અખબારમાં જ વાંચ્યું હતું કે કયો ધારાસભ્ય એમના ઘરની આજુબાજુ આંટા મારતા હતા પિતા અને પુત્ર બંને પીસીસી આવતા હતા તો શું થઈ ગયું એકદમથી ત્યારે એમને કઈ આ મોરલ વેલ્યુઝ આ તો હમણાંની વાત છે પંદર દિવસ મહિના પહેલાની વાત છે જે ભારત જોડો યાત્રાની વાત હતું એ દરમિયાન ની વાત છે તો ત્યારે તો કઈ યાદ નહોતું આવ્યું ને આ તો પોતે બોલે છે એમના વિડીયો બોલે છે

અને ભાજપની વખાર બહુ મોટી છે ભાજપ ભાજપ પાસે પાસે વખાર હતી હવે વેર હાઉસિંગ આવી ગયું છે એટલે અલ્પેશ ઠાકોર પણ એમાં જતો રહે અને તમે મને કહો કે અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય એક જમાનામાં અહીંયા કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે પ્રેસ કોન્ફરન્સમાં અવારનવાર આવતા હતા હવે ભાજપમાં ગયા પછી કોઈ દિવસ દેખાય છે હવે અર્જુન મોઢવાડિયા પણ જ્યારે ગયા ત્યારે એમને એ જ સનાતનનું જ બહાનું આપ્યું અને આપણે આ મિત્રને સાંભળ્યા એ પહેલાં મેં તમને કહી દીધું હતું કે આ જ બોલશે કારણ કે એને જે ભારતીય જનતા પાર્ટીમાંથી જે સ્ક્રિપ્ટ આપવામાં આવે એ સ્ક્રિપ્ટ જ બોલવામાં આવશે એટલે ગૌરવ વલ્લભની પણ આ સ્ક્રિપ્ટ હતી અને આની પણ આ જ હતી એટલે આમાં શું છે કે કોઈ નેરેટિવ બદલાતું નથી પણ હકીકત એ છે કે હું તમને કહેતો હતો કે હરિયાણામાં ઉલટું છે તમે જુઓ કે ભાજપના નેતાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે એક કેન્દ્રીય મંત્રી ભાજપના છે અત્યારે કોંગ્રેસમાં જઈ રહ્યા છે અને હરિયાણામાં ભાજપની સ્થિતિ એટલી ખરાબ છે કે દસમાંથી સાત ઉમેદવાર એ લોકો કોંગ્રેસમાંથી આયાતી લઈને આવ્યા છે અને ભાજપવાળા કોંગ્રેસમાં જઈ રહ્યા છે એ સ્થિતિ તમે જુઓ કર્ણાટકમાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર કોંગ્રેસ જ એમને કે ના તો ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હતા ભાજપમાં અથવા તો મીડિયામાં પક્ષની વાતો પહોંચાડતા હતા તો આટલા વખત સુધી એમને સહન કેમ કરાયા લાગે છે આપણા સાથીદારે જે વાત કરીને એમની સામેના જે અંગત આક્ષેપો કરે એવો અંગત આક્ષેપમાં પડવા નથી માંગતો કારણ કે આપણી પાસે કોઈ પુરાવા નથી અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે એમની પાસે ચોક્કસ પુરાવા હશે અને એ જે કહે છે એ પ્રમાણે એજન્સીઝની બીક હશે કે જે કહીએ છીએ આપણે અંગત કારણ જાણતા નથી બિલકુલ અને એવું પણ બને કે એમને પક્ષમાંથી અપમાનિત કરવામાં આવતા હોય પ્રતાડિત કરવામાં આવતા હોય ઓફ લેટ આ સંબંધો ખુલ્યા અને ડોક્ટર જેના નામમાં રામ છે આ શબ્દ પ્રયોગ બહુ વાર એમણે કર્યો હા એટલે જયરામ જે છે ઓલ ઓવર ઇન્ડિયાના કોમ્યુનિકેશન ઇન્ચાર્જ છે એ તો આપણે બધા જાણીએ જ છે અને જયરામ રમેશ સુધી આ ફરિયાદ ગઈ હશે અને ડોક્યુમેન્ટ ભાગીદારીના ને બધા બતાવવામાં આવ્યા હશે કે ભાઈ આ જમીન કાંડમાં ઇન્વોલ્વ હતા અથવા તો આ જગ્યાએ ભાગીદારી છે એના કારણે કોંગ્રેસ પાર્ટીના ના હાઈકમાન્ડને લાગ્યું હશે કે ભાઈ એમાં એક્શન લેવા જેવું છે એટલા માટે એમને અમુક જવાબદારીમાંથી મુક્ત કર્યા હશે ને એમને એવું લાગ્યું હશે કે સોમાન ગવાયું છે પણ કુલ મિલાકે હું તમને કહું આવતીકાલે આજ રોહન ગુપ્તા પાછા કોંગ્રેસમાં આવે તો મને નવાઈ નહીં લાગે અને કોંગ્રેસવાળા ભાજપમાં જાય તો ન કારણ કે આ આયરામ ગયરામ છે કોઈ આઈડિયોલોજીથી પ્રભાવિત થઈને ભાજપમાં ગયું હોય અથવા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યું હોય એવો એકે જ દાખલો મારા જોવામાં આવ્યો નથી હું તમને માધવરાવ સિંધિયાનું ઉદાહરણ આપું કેપ્ટન અમરેન્દ્રસિંહનું આપું સુનિલ જાખડનું આપું આરપીએન સિંઘનું આપું અનિલ એન્ટોની અને એ કે એન્ટોની તો કેરળમાં બાપ અને દીકરો બંને લડે છે અને નવાઈ ના પામતા આવનારા દિવસોમાં સલમાન ખાન માટે ટ્રાય ચાલે છે માધુરી દીક્ષિત માટે ટ્રાય ચાલે છે સંજય દત્ત માટે ચાલે છે ઉર્મિલા માંતોડકર માટે પણ ચાલે છે અને હમણાં ત્રણ વાગે પ્રકાશ રાજે સ્પષ્ટતા કરી કે હું ભાજપમાં નથી જવાનો બાકી ત્યાં સુધી ટ્વિટર પર ચાલતું હતું કે પ્રકાશ રાજ પણ ત્રણ વાગે ભાજપમાં જોડાય છે ભાજપને કોઈ જ વાંધો નથી ભાજપ તો જે આવશે એનું સ્વાગત છે અને ભાજપને તો એનો ગુણાકાર જ થવાનો છે એટલે ભાજપ તો અત્યારે આ લઈ લેશે નુકસાન કોંગ્રેસ પાર્ટીને ચોક્કસ જવાનું છે એમાં કોઈ વહેત પણ સવાલ એ વાત નું કે શા માટે નથી બચાવી શકતા શા માટે ભાજપમાં જતા કેમ નથી બચાવી શકતા જો એક વસ્તુ હું તમને ચોક્કસ કહું કે રોહન ગુપ્તા સહિત કેટલાક લોકો જે ગયા છે દાખલા તરીકે અત્યારે વિધાનસભામાં જે પાંચ પેટાચૂંટણીઓ થઈ રહી છે પાંચમાંથી પાંચ આમ જોવા જઈએ તો કોંગ્રેસના જેમના મૂડ અને છે એનું એક કારણ એ પણ છે કે કોંગ્રેસની નેતાગીરી આ બધા મહાનુભાવોને દિશાવિહીન લાગે છે જ્યારે હું આંતરિક રીતે વાત કરું છું એ લોકો કહે છે કે આ પાર્ટીમાં કોઈ ફ્યુચર નથી દેખાતું લીડરશીપ જે છે એ થોડી દિશાહીન છે અને ત્રીજું કે હાઈકમાન્ડમાં ગુજરાતનું કંઈ ઉપસતું નથી અને ગુજરાતનું કોઈ સાંભળતું નથી એટલે એ જે વસ્તુ જે છે એ વસ્તુ આ લોકોને ખટકતી લાગે છે અને એમને એવું લાગે છે કે સત્તા સાથેની સમીપતા બહુ દૂર દેખાઈ રહી છે સમીપતા નજીક નથી દેખાતી અને ઘણા નેતાઓ એવા હોય છે કે જે સત્તાના રાજકારણ સાથે જ રહેવા માંગતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જવા પાછળનું એક કારણ એ પણ છે કે ભાઈ સત્તાની ભાજપમાં ભાડ્યા પછી અનેક વાતો કરી છે અનેક મુદ્દા તેમણે ગણાવ્યા છે કે આ મુદ્દે જે પોલિસી લેવલના મુદ્દા પણ છે સનાતન ધર્મના મુદ્દા પણ છે જે મતદાતાઓને સ્પર્શે એવા મુદ્દા છે ત્યાં ક્યાં કોંગ્રેસે વિચાર કરવાની જરૂરિયાત છે આપણે વિશે વાત કરીશું પણ તે પહેલા સમય છે એક બ્રેક સ્વાગત છે અલગ અલગ પ્રવક્તાઓ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળી રહ્યા છે એક ચોક્કસ મૂળ મુદ્દો એ ચોક્કસ છે કે રોહન ગુપ્તાએ ભાજપમાં ભરતાની સાથે અનેક મોટા આરોપો મૂક્યા છે અનેક મુદ્દા પણ મૂક્યા છે ભારતીભાઈ મુદ્દા સર વાત કરીએ તો કેટલા મુદ્દા ઇન્ટ્રોસ્પેક્શનની વાત જ્યારે આવે કોંગ્રેસ માટે ત્યારે શું જરૂર લાગે છે કે ખરેખર પોઝિટિવલી લઈ અને આ મુદ્દા પર કામ કરવાની જરૂરિયાત હમણાં સાહેબ એટલી વખાડ ને વેરહાઉસની વાત કરી ને ત્યારે મને તો એવું કેવું છે કે સેલોની વાત કરવી જોઈએ હવે તો નવા સેલો મોટા મોટા બન્યા છે સાયલો

અને ના તૂટે ને તો બાળકનો જન્મ થાય એટલે જ્યારે પણ કંઈક તૂટે છે ને ત્યારે યાદ રાખવાનું કે નવું નિર્માણ થાય છે અને નવું નિર્માણ આજે નવા નિર્માણ માટે કોંગ્રેસ તૂટે છે થઈ રહ્યું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં નવું નિર્માણ થઈ રહ્યું છે હું પોઝિટિવ રિએક્શનની વાત છે તમે જ કીધું હું 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 ભાઈ રોનની જેમ નેગેટિવિટીની વાત નઈ કરું પણ હું સ્પષ્ટપણે કહીશ કે આજે પણ ગુજરાત રાજ્યમાં જે જે આજથી પહેલાની ચૂંટણીઓમાં કદાચ

એ અત્યારે ક્યાંક ને ક્યાંક અજય ભાઈ બોલો છોડીને બાજી જી જી અજય ભાઈ હું તમારી વાત સાથે સંમત થઉં છું કે કોંગ્રેસ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ચિંતન કરવું જોઈએ અને ખરેખર ઇન્ટ્રોસ્પેક્શન એટલા માટે કરવું જોઈએ કારણ કે જ્યારે તમે બહુ તટસ્થ રીતે વાત કરતા હો કેટલાક મતદારો સાથે કે જે ભારતીય જનતા પાર્ટીની નીતિ નારાજ હોય છતાં પણ ભાજપના નેતાઓને ભાજપની સરકારની નીતિ નારાજ હોય છતાં પણ એ કહે કે અમે મત ભાજપને જ આપીશું તો ક્યારેક તમે ડીપ રિસર્ચ કરો તો ખબર પડે કે કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિથી એ લોકો નારાજ છે અને એ કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિ જે તે સમયમાં જે લતીફરાજ આવ્યું હતું એના કારણે આજે પણ લોકો કોંગ્રેસને માફ કરવા તૈયાર નથી એ વાતને ભલે ત્રીસ વર્ષ થયા હોય બીજું કે કોંગ્રેસના સમયમાં જે કેટલોક ભ્રષ્ટાચાર થયો ને એમાં કેટલાક સિલેક્ટેડ લોકોને ફાયદો થયો એનાથી પણ લોકોમાં નારાજગી છે ત્રીજું કે કોંગ્રેસમાં સંગઠનના ઘણા બધા પ્રશ્નો છે બીજું કે સેવાદળ નામની જે એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીની જે સંગઠનને તૈયાર કરવાની જે ટ્રેનિંગ વાળી જે આખી સ્કીમ હતી એ આખું સેવાદળ જે છે એ ખતમ થઈ ગયું અને કોંગ્રેસમાં સાચા અર્થમાં જે છે નવી ભરતી જે થવી જોઈએ નવા કાર્યકર્તાઓ આવવા જોઈએ નવું જોશ આવવું જોઈએ નવા તાલીમ કેન્દ્રો આવવા જોઈએ એ થતું નથી